गुड मॉर्निंग डियर स्टूडेंट्स, मारू नाम वंदित भट्ट छे अने आजे हूँ जीटीयूना डिप्लोमा सिविल एंजीनियरिंग ना त्रीजा सेमेस्टर में आवता सब्जेक्ट स्ट्रक्चरल मिकेनिक्स वन विषे थोड़ी माहिती आपीश। स्ट्रक्चरल मिकेनिक्स वन सब्जेक्ट नो सब्जेक्ट कोड छे 33-30-604। तो मित्रों, हवे आपणे फर्स्ट ऑफ ऑल एक्जामिनेशन स्कीम और टीचिंग स्कीम थी आपणे आपणा सब्जेक्ट ना इंट्रोडक्शन नी शुरुआत करीशुं। तो टीचिंग स्कीम में तमे जुओ छो ए प्रमाणे टोटल 7 क्रेडिट नो सब्जेक्ट छे। 7 क्रेडिट ना मतलब थशे के 4 ओवर थियरी ना थशे, 1 ओवर थियर ट्यूटोरियल नो थशे अने बाकी ना 2 ओवर्स छे ए प्रेक्टिकल एप्लिकेशन्स ना थशे। एनो मतलब एवो थाय छे के वीक में 4 अवर्स तमारे लेक्चर कंडक्ट करवाना थासे, 1 कलाक ट्यूटोरियल नो कंडक्ट करवानो थासे अने बाकीना 2 अवर्स छे ए सब्जेक्ट ना प्रेक्टिकल माटे आपणे लेब मां प्रेक्टिकल परफॉर्म करवाना थासे। आवी रीते टोटल टीचिंग स्कीम छे ए 7 क्रेडिट नी अने 7 कलाक नी बनेली छे। हवे एक्जामिनेशन स्कीम नी जो वात करीए तो एने आपणे 2 भाग मां डिवाइड करी शकीए छीए। एक थियोरेटिकल एक्जाम थासे अने बीजी प्रेक्टिकल एक्जाम थासे। थियोरिटिकल एक्जाम ने पण आपणे अगेन 2 पार्ट नी अंदर डिवाइड करी शकीए छीए। एक 70 માર્કની કે જે જીટીયુ દ્વારા લેવાતી એક્ઝામ હોય છે અને બીજી જે એક્ઝામ છે એ 30 માર્કની મિડ ઇન્ટરનલ એક્ઝામ કે જે કોલેજ લેવલે લેવાતી હોય છે। આવી રીતે ટોટલ 150માંથી 100 માર્ક થિયરીના હશે, બાકી વધેલા 50 માર્ક કે જેમાં 20 માર્ક પ્રેક્ટિકલ વાયવાના થશે। એનો મતલબ કે ટોટલ સેમિસ્ટર દરમિયાન તમે જે પણ કન્સેપ્ચ્યુઅલ અથવા તો નોલેજ મેળવેલું છે આ સબ્જેક્ટનું એના ઉપરથી હું તમને ક્વેશ્ચન્સ પૂછીશ અને ક્વેશ્ચન્સના તમને માર્ક 20માંથી મૂકીશ। બાકી વધેલા 30 માર્ક છે એ તમારી અસાઇનમેન્ટ્સ છે, ટ્યુટોરિયલ્સ છે અને ક્લાસની એટેન્ડન્સ થશે। આવી રીતે 50 માર્કને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે તો આ રીતે ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ થશે। હવે આપણે ટીચિંગ સ્કીમ પછી કોર્સ કન્ટેન્ટ વિશે વાત કરીએ તો સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના પાર્ટમાં આપણે ટોટલ કેટલા કોર્સ છે, કેટલો સબ્જેક્ટ, કેટલા ચેપ્ટર્સ છે આપણે ભણવાના થશે એના વિશેની વાત કરીએ તો ટોટલ આ સબ્જેક્ટમાં 6 ચેપ્ટર કવર થશે। એ પહેલાં આપણે જોઈ લઈએ કે આજના લેક્ચરમાં આપણે કેટલા લેક્ચર્સ, કેટલા ટોપિક કવર કરવાના થશે એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલી આપણે વાત કરીશું કોર્સ ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1, એટલે કે સ્ટ્રક્ચર મિકેનિક્સ 1ની અંદર આપણે કેટલા ચેપ્ટર્સ વિશેની માહિતી મેળવવાની છે એના વિશેની હું આજે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવાનો છું। બીજો જે પાર્ટ આપણે ડિસ્કસ કરીશું એ છે કે ફંડામેન્ટલ ઓફ સ્ટ્રક્ચર અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ। ફંડામેન્ટલ ઓફ સ્ટ્રક્ચર એનો મતલબ એવો થાય છે કે સ્ટ્રક્ચરના જુદા જુદા પાર્ટ કયા કયા છે, સ્ટ્રક્ચરલ એલિમેન્ટ શું છે અને તેની આખા સ્કેલ્ટનમાં શું ઇફેક્ટ આવે છે તેના ઉપરની માહિતી છે। અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચરનો મતલબ એવો થાય છે કે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ એકબીજા સાથે કનેક્ટ થઈ અને જે સ્ટ્રક્ચરની રચના કરે છે એની ઇમ્પોર્ટન્સ પ્રમાણે આપણે જુદા જુદા એલિમેન્ટ એમાં મૂકવાના થશે। અને આજના લેક્ચરનો જે ત્રીજો ટોપિક હશે એ ટાઈપ્સ ઓફ લોડ અને તેની ઇફેક્ટ, એટલે કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર કેટલા લોડ આવે છે અને તેની ઇફેક્ટ શું આવશે તેના વિશેનું ડિસ્કશન થશે। તો સ્ટાર્ટ કરીએ આજનો કોર્સ ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 થી। ધીસ સબ્જેક્ટ કન્સિસ્ટ 6 યુનિટ વિચ ઇઝ લિસ્ટેડ બિલો। આ સબ્જેક્ટમાં ટોટલ 6 યુનિટ કવર થશે અને 6 યુનિટમાંથી આપણે ફર્સ્ટ યુનિટ ડિસ્કસ કરીએ તો યુનિટ 1 છે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન। મિત્રો, ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન માટે સૌથી પહેલાં આપણે સ્ટ્રેસ શું છે અને સ્ટ્રેઇન શું છે એનો ફંડામેન્ટલ આપણે સમજવો પડે। તો સ્ટ્રેસ એ એક સ્ટ્રક્ચરલ એલિમેન્ટની પ્રોપર્ટી છે, ઇન્ટરનલ પ્રોપર્ટી છે, એવી રીતે સ્ટ્રેઇન પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ઇન્ટરનલ પ્રોપર્ટી છે। જ્યારે કોઈપણ એલિમેન્ટ ઉપર બાહ્ય બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, આ એક્સટર્નલ ફોર્સને લીધે તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ પોતે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ક્રિએટ કરશે, ઇન્ટરનલ અવરોધ છે એ ફોર્સથી એ પદાર્થનું ડિફોર્મેશન ન થાય, એની અંદર કોઈ ચેન્જીસ ન આવે એના માટે પદાર્થ છે એ પોતે ઇન્ટરનલી અવરોધ પેદા કરે છે। આ અવરોધને આપણે ટેકનિકલ ટર્મમાં શું કહીએ છીએ, સ્ટ્રેસ કહીએ છીએ। સેકન્ડ પાર્ટ આવશે જે સ્ટ્રેઇન છે।
જ્યારે કોઈ પણ બોડી ઉપર આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ છીએ, આ એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવાથી તે જો બિયોન્ડ લિમિટ કરતાં ફોર્સ વધી જશે, એટલે કે સ્ટ્રક્ચરની પોતાની રેઝિસ્ટન્સ કેપેસિટી કરતાં જો લોડ વધી જશે, ત્યારે એ લોડથી સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં ડિફોર્મેશન થવાની શરૂઆત થશે. આ ડિફોર્મેશન થવાની શરૂઆતની ફિનોમિનાને શું કહે છે? સ્ટ્રેઇન કહે છે. તો આવી રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એ બંને સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ઇન્ટરનલ પ્રોપર્ટી છે. જો આપણે સ્ટ્રેસને વધારે ઇન્ટરનલી બ્રીફમાં સમજવું હોય તો સ્ટ્રેસના બે પાર્ટ આપણે પાડી શકીએ છીએ, એક લેટરલ સ્ટ્રેસ અને બીજું લિનિયર સ્ટ્રેસ. લેટરલ સ્ટ્રેસનો મતલબ શું થશે? તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ છીએ, ત્યારે તેના ક્રોસ સેક્શનલ એરિયામાં એટલે કે તેના આડછેદમાં અથવા તો એના રાઉન્ડેડ શેપ હશે તો એના ડાયામીટરમાં ચેન્જીસ થશે. બરાબર, તો ક્રોસ સેક્શનલ ડાયમેન્શનની અંદર જો એની અંદર કોઈ ચેન્જીસ આવશે બાહ્ય બળ એપ્લાય કરવાથી, તો આવી સ્ટ્રેસને લેટરલ સ્ટ્રેસ કહે છે. અને અનધર બીજી જે સ્ટ્રેસ છે એ કઈ છે? લિનિયર સ્ટ્રેસ છે. લિનિયર સ્ટ્રેસ એટલે શું થશે? તો કે જ્યારે કોઈ બોડી ઉપર બાહ્ય બળ આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ છીએ, ત્યારે આ એક્સટર્નલ ફોર્સને લીધે તેની અંદર લંબાઈમાં વધારો થાય છે અથવા તો લંબાઈમાં ઘટાડો થાય છે. લંબાઈમાં વધારો અથવા તો લંબાઈમાં ઘટાડો એ ડિપેન્ડ કરે છે કે એના ઉપર કયા ટાઈપના ફોર્સ એક્ટ થાય છે. મિત્રો, ટોટલ 5 પ્રકારના ફોર્સિસ એક્ટ થતા હોય છે જનરલી સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર. એમાંથી જો આપણે મેઇન બે પાર્ટની વાત કરીએ તો એક ટેન્સાઇલ ફોર્સ હોય છે અને બીજો કમ્પ્રેસિવ ફોર્સ હોય છે. જ્યારે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર ટેન્સાઇલ ફોર્સ એટલે કે ખેંચાણ બળ જો એપ્લાય કરવામાં આવે, ત્યારે એ એલિમેન્ટની લંબાઈમાં વધારો થશે અને એના ક્રોસ સેક્શનલ એરિયામાં ઘટાડો થશે. બરાબર, એટલે મેઇન વસ્તુ એટલી જ છે કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ શું એનું વોલ્યુમ છે એ યુનિક રહેશે. જ્યારે ફોર્સ એપ્લાય થશે તો જો ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરવામાં આવે તો તેની લંબાઈમાં વધારો થાય છે, તો એની સાથે સાથે એના ક્રોસ સેક્શનલ ડાયમેન્શનમાં ઘટાડો થશે, એટલે કે કાં તો એની પહોળાઈ અને એની ઊંડાઈમાં ઘટાડો થાય છે. એવી જ રીતે જો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર કમ્પ્રેસિવ ફોર્સ એટલે કે દાબ ભાર લાગતો હોય, તો આ દાબ ભારને લીધે શું થશે કે એના સ્ટ્રક્ચરલ ડાયમેન્શન્સની અંદર વધારો થશે અને એની લેન્થની અંદર ઘટાડો થશે. લેન્થમાં ઘટાડો થશે એટલે એના ડાયમેન્શન્સમાં વધારો થશે. આવી રીતે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ફિનોમિના છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની થશે. નેક્સ્ટ જે પાર્ટ છે એ જુદા જુદા મટીરિયલની પ્રોપર્ટી લોન્જિટ્યુડિનલ લોડ અને લેટરલ લોડના લીધે કેવી આવશે. મિત્રો, અહીંયા એક વસ્તુ સમજવાની થશે કે જે પણ સ્ટ્રેસ છે એનું મૂલ્ય વધારે થશે કે ઓછું થશે તે ટોટલી ડિપેન્ડ કરે છે કે આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ કેવો યુઝ કરીએ છીએ. મતલબ કે અહીંયા સ્ટ્રક્ચરલ એલિમેન્ટનું મટીરિયલ છે એ ઇમ્પોર્ટન્ટ કરે છે, સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો આડછેદ કેટલો છે એ ઇમ્પોર્ટન્ટ કરે છે, અને સ્ટ્રક્ચરલ એલિમેન્ટની લંબાઈ અથવા તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં આપણે કેટલા મૂલ્યનું બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ, આ બાહ્ય બળના જે મૂલ્યથી આપણે એની સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનું મૂલ્ય છે એ ડિસાઇડ કરી શકીએ છીએ કે એમાં કેટલી સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જનરેટ થશે. નેક્સ્ટ જે પાર્ટ આવશે તે કમ્પોઝિટ સેક્શન, એનું એનાલાઇસિસ કરવાનું થશે. કમ્પોઝિટ સેક્શન એટલે શું થશે? કે જ્યારે કોઈ પણ બે કરતાં વધારે મટીરિયલનો બનેલો એક સિંગલ સેક્શન, એની અંદર કમ્પાઉન્ડ જે સ્ટ્રેસ છે એ કેવી જનરેટ થશે તેનું એનાલિસિસ કરવાનું થશે. જો એને સિમ્પ્લિફિકેશનમાં આપણે સમજવું હોય તો આપણે આરસીસી બીમનું એક્ઝામ્પલ લઈ શકીએ. આરસીસી બીમમાં શું હશે? તો કે એક પાર્ટ કોન્ક્રીટનો હશે અને બીજો પાર્ટ રેઇન્ફોર્સમેન્ટ એટલે કે સ્ટીલનો હશે. ઓબ્વિયસલી બંનેની સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના મૂલ્ય છે એ જુદા જુદા હશે, તેમ છતાં આપણે એ વસ્તુનું મેન્ટેન કરવાનું થશે કે તેની અંદર કેટલી સ્ટ્રેસ જનરેટ થશે અને કેટલી સ્ટ્રેઇન જનરેટ થશે, અને એની બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર શું આવશે તેનો એનાલિસિસ કરી અને પછી આપણે એને ડિઝાઇન ક્રાઇટેરિયામાં મૂકવાનું થશે. તો આ હતું યુનિટ 1 ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનું ઇન્ટ્રોડક્શન પાર્ટ. હવે આપણે વાત કરીએ મોમેન્ટ ઓફ ઇનર્સિયા એટલે કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1નો બીજું યુનિટ મોમેન્ટ ઓફ ઇનર્સિયા વિશે. મિત્રો, મોમેન્ટ ઓફ ઇનર્સિયા એ કોઈપણ રેફરન્સ એક્સિસથી તે જે તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટના ઉપર લાગતા લોડની બીજી વખતની લીધેલી મોમેન્ટ છે. આ મોમેન્ટ ઓફ ઇનર્સિયાને આપણે જો વ્યવસ્થિત રીતે સમજવું હોય તો રેફરન્સ એક્સિસ એટલે કે કોઈપણ સપોર્ટ પાસેથી લોડની એપ્લિકેશનનું ડિસ્ટન્સ કેટલું છે તેના આધારે આપણે મોમેન્ટનું મૂલ્ય છે એ નક્કી કરી શકીએ છીએ. મોમેન્ટનું મૂલ્ય કેટલું વધારે આવશે અથવા તો કેટલું ઓછું આવશે તે ટોટલી ડિપેન્ડ કરે છે કે તેના ઉપર
જે લોડ લાગે છે એનું મૂલ્ય કેટલું છે અને તે લોડનું ડિસ્ટન્સ એના સપોર્ટથી કેટલું વધારે અથવા તો કેટલું ઓછું હોય છે. જેટલું વધારે ડિસ્ટન્સ હશે અને જેટલું વધારે લોડ હશે તેટલી મોમેન્ટનું મૂલ્ય વધારે આવશે, અને જેટલું લોડ ઓછો હશે અથવા તો તેનું સપોર્ટથી ડિસ્ટન્સ ઓછું હશે ત્યારે એનું મોમેન્ટનું મૂલ્ય ઓછું આવશે. તો જે પ્રમાણે લોડ એપ્લિકેશન છે અથવા તો જે પ્રમાણે ડિસ્ટન્સ છે એ પ્રમાણે આપણે એની રિવર્સ ઇફેક્ટ છે આપણે ડિઝાઇન માટે મૂકવાની થશે. રિવર્સ ઇફેક્ટ એટલે શું થશે? તો કે જે મોમેન્ટ ઓરિજિનલી જનરેટ થાય છે લોડને લીધે, એ લોડને લીધે એની રિવર્સ ઇફેક્ટ છે આપણે ડિઝાઇન ક્રાઇટેરિયામાં ફૂટ કરવાની છે, જેથી આપણો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ કેવો થશે? સ્ટેબલ રહેશે. તો આમ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આપણે જુદા જુદા ક્રોસ સેક્શન વિશે વાત કરીશું, જેમ કે રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન આવશે, પછી સ્ક્વેર ક્રોસ સેક્શન આવશે, રાઉન્ડેડ ક્રોસ સેક્શન આવશે, ટી શેપનો ક્રોસ સેક્શન આવશે, આઈ શેપનો ક્રોસ સેક્શન આવશે, પછી ચેનલ સેક્શનનો ક્રોસ સેક્શન આવશે. આ જુદા જુદા પ્રકારના ક્રોસ સેક્શનની ક્યાં સેન્ટર ઓફ ગ્રેવિટી અને ક્યાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા જનરેટ થશે તેના વિશેની આ ચેપ્ટરની અંદર આપણે માહિતી મેળવવાની થશે. હવે આપણે વાત કરીએ આ ચેપ્ટરના આ સબ્જેક્ટના ત્રીજા યુનિટ એટલે કે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ. આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ઘણા બધા સ્ટ્રક્ચરલ એલિમેન્ટની અંદર ઉદ્ભવે છે, પરંતુ આપણે આ સબ્જેક્ટમાં માત્ર બીમની અંદર ઉદ્ભવતા શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે જ આપણે ડિસ્કસ કરવાનું થશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ શીયર ફોર્સની. શીયર ફોર્સ એ એક એવો ફોર્સ છે કે જ્યારે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર કોઈ એક દિશામાંથી ફોર્સ લાગતો હોય અને તેની ઓપોઝિટ ડિરેક્શન સેમ લાઇન ઓફ એક્શનમાં રિએક્શન ક્રિએટ ના કરતું હોય, તેથી તેની અંદર સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ડિફોર્મ થશે, પણ એ ચીરાયેલો ભાગ છે એવી રીતના ડિફોર્મ થશે. મતલબ કે કોઈ આપણે કાગળ છે એને બે અલગ અલગ ડિરેક્શનથી આપણે જો ફોર્સ એપ્લાય કરીએ અને એ એક ઊભી ડિરેક્શનમાં ચીરાઈ જાય, એવી રીતે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ બિહેવિયર કરશે. તો શીયર ફોર્સ છે એ કોઈપણ ફોર્સની ઓપોઝિટ ડિરેક્શનમાં રિએક્શન ઇફેક્ટ છે, પણ ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે આ બંને ફોર્સની લાઇન ઓફ એક્શન છે એ એક સરખી નહીં હોય, એક જ દિશામાં એની લાઇન ઓફ એક્શન નહીં હોય. હવે બેન્ડિંગ મોમેન્ટની જો વાત કરીએ તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એટલે કે અહીંયા સ્પેશિયલી આપણે બીમની જ વાત કરવાની છે. તો બીમની અંદર જ્યારે કોઈ ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એ ફોર્સને લીધે બીમ છે એ બેન્ડ થવાની શરૂઆત કરશે એટલે કે ડિફોર્મ થવાની શરૂઆત કરશે. હવે બીમની અંદર જો બેન્ડિંગ ક્રિએટ થશે તો એ બેન્ડિંગને લીધે તેની ઇફેક્ટ એના સપોર્ટ ઉપર ક્રિએટ થશે, તો એ સપોર્ટ ઉપર ઓપોઝિટ મોમેન્ટ છે આપણે ડિઝાઇન કરવાની થશે. જે મોમેન્ટ ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ થાય છે એની ઓપોઝિટ મોમેન્ટ છે આપણે સપોર્ટ પાસે જનરેટ કરવાની છે. તો એના માટે આપણે સપોર્ટ રિએક્શનનું મૂલ્ય ફાઇન્ડ કરવું પડશે. સપોર્ટ રિએક્શનનું મૂલ્ય એટલે શું થશે? તો કે થ્રુ આઉટ લેન્થની અંદર એટલે કે બીમના થ્રુ આઉટ લેન્થ આખી આખી લેન્થ ઉપર જે પણ લોડ એપ્લાય થાય છે એ લોડને લીધે તેની મેક્સિમમ ઇફેક્ટ છે એ ક્યાં જનરેટ થશે? તો કે એના બંને સપોર્ટ ઉપર. તો આ સપોર્ટ ઉપર જે મૂલ્ય જનરેટ થાય છે એની ઓપોઝિટ રિવર્સ ઇફેક્ટનું મૂલ્ય આપણે ડિઝાઇન કરવાનું થશે. એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એટલો કેપેબલ બનાવવાનો છે કે જેથી તેની ઇફેક્ટ છે એ નીલ થઈ જાય અથવા તો એના કરતાં વધારે રિવર્સ ઇફેક્ટ ક્રિએટ થાય છે. આમ શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જો બીમની અંદર ડિસ્કસ કરીએ તો જુદા જુદા પ્રકારના બીમમાં જુદી જુદી શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની ઇફેક્ટ આવે છે. આ ચેપ્ટરની અંદર ટોટલ 6 પ્રકારના બીમનું ડિસ્કશન કરેલું છે. પહેલું સિમ્પલી સપોર્ટેડ બીમ, બીજું ફિક્સ્ડ બીમ, ત્રીજું કેન્ટીલિવર બીમ, ચોથું કન્ટિન્યુઅસ બીમ, પાંચમું પ્રોપ્ડ કેન્ટીલિવર બીમ અને છઠ્ઠું કન્ટિન્યુઅસ બીમ આવશે. આ રીતના ટોટલ 6 પ્રકારના બીમ છે. આ 6-6 પ્રકારના બીમ છે એની અંદર શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની કેવી કેવી ઇફેક્ટ આવશે એ ઇફેક્ટને આપણે ડિસ્કસ કરવાનું થશે. નાવ યુનિટ 4 એટલે કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1નું યુનિટ 4 વિશે જો વાત કરીએ તો બેન્ડિંગ એન્ડ શીયર સ્ટ્રેસ ઇન બીમ. મિત્રો, બેન્ડિંગ સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેસ વિશે ડિસ્કસ કરતા પહેલાં હું તમને અહીંયા કોઈપણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે એની મૂળ સ્થિતિ બરાબર એની સ્ટેબિલિટી કન્ડિશન વિશે ડિસ્કસ કરીશ. કોઈપણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર માત્ર 3 પ્રકારે ફોર્સ લાગી શકે છે. કાં તો એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર હોરિઝોન્ટલ ફોર્સ લાગશે, કાં તો એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર વર્ટિકલ ફોર્સ લાગશે, અથવા તો એની અંદર ટોર્શનલ ફોર્સ લાગશે એટલે કે કોઈ એક રેફરન્સ પોઈન્ટ છે એના પેરિફેરીમાં લોડ છે એ ફરશે અને એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને બેન્ડ કરશે અથવા તો મૂવ કરશે. ઓકે, તો
આપણે આપણી જે ફિનોમિના છે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનનો જે ફંડામેન્ટલ છે એના પ્રમાણે આપણે આ દરેકે દરેક લોડ જે ડિરેક્શનમાંથી લાગે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે ફોર્સ છે એ એપ્લાય કરવા પડશે અને તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટની બિહેવિયરને સ્ટેબલ બનાવવો પડશે. એનો મતલબ કે સપોઝ કોઈ સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં આપણે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં કોઈ એક ફોર્સ લાગે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે એટલા જ મૂલ્યનો ફોર્સ એપ્લાય કરી અને તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે સ્ટેબલ કરી શકીએ છીએ. એવી રીતે કોઈ વર્ટિકલ ફોર્સ લાગે છે તો નીચેથી આપણે સપોર્ટ એટલા જ મૂલ્યના પ્રોવાઈડ કરી અને એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને વર્ટિકલી આપણે સ્ટેબલ કરી શકીએ છીએ. અને જો એની અંદર ટોર્શનલ ઇફેક્ટ લાગે છે એટલે કે મોમેન્ટ જનરેટ થશે તો આપણે એની ઓપોઝિટ ડિરેક્શન ક્લોકવાઇઝ મોમેન્ટ લાગતી હોય તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આપણે મૂકી અને એને સ્ટેબલ બનાવી શકીએ છીએ. હવે આપણે આ ફંડામેન્ટલ્સ ઉપરથી બેન્ડિંગ અને શીયર સ્ટ્રેસની ઇફેક્ટ છે આપણે સમજી શકીશું. બેન્ડિંગ સ્ટ્રેસ એટલે શું થશે તો કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં જ્યારે ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એ ફોર્સને લીધે જે એની અંદર સ્ટ્રેસિસ ક્રિએટ થાય છે એ સ્ટ્રેસિસ છે મેઇનલી બે પ્રકારની હોય છે. એક તો એના સ્ટ્રક્ચરલ એલિમેન્ટના ડિફોર્મેશન લેન્થની અંદર એનો ફેરફાર થશે અને બીજું શું થશે તો કે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ બેન્ડ થવાની શરૂઆત કરશે એટલે કે બકલિંગ ઇફેક્ટ આવશે. જો બકલિંગ ઇફેક્ટ આવે તો આ સ્ટ્રેસને શું કહે છે, બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. અને જ્યારે એની લેન્થ અથવા તો એના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સની અંદર ચેન્જ થશે બરાબર તો એને શીયર સ્ટ્રેસ કહે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા શેપના બીમ અને એની અંદર જુદા જુદા ક્રોસ સેક્શનનો યુઝ કરી અને એની અંદર કેટલી બેન્ડિંગ સ્ટ્રેસ અને કેટલી શીયર સ્ટ્રેસ ઉદ્ભવે છે એના વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે આ જ ચેપ્ટરની અંદર એસેન્ટ્રિક લોડ અને એક્સિયલ લોડ વિશેની માહિતી મેળવીશું. એસેન્ટ્રિક લોડ એટલે શું થશે તો કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર જો એની એક્સિસ ઉપર લોડ લાગતો હોય બરાબર, એક્સિસ એટલે કે એની એક્ઝેક્ટ સેન્ટર ઓફ એક્સિસ ઉપર જો લોડ લાગતો હોય તેને એક્સિયલ લોડ એટલે કે અક્ષીય ભાર કહે છે. અને જો એ લોડ એની સેન્ટ્રલ એક્સિસથી થોડે દૂર કોઈ એક્સિસ ઉપર લાગતો હોય તો તેને એસેન્ટ્રિક લોડ એટલે કે ઉત્કેન્દ્રિત ભાર કહે છે બરાબર. તો આ રીતના આપણે આની ફિનોમિના છે બેન્ડિંગ સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેસની ફિનોમિના આ ચેપ્ટરની અંદર સમજવાની થશે. હવે વાત કરીએ આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનના યુનિટ 5 વિશે તો કે એનાલિસિસ ઓફ ટ્રસ. એનાલિસિસ ઓફ ટ્રસ એટલે કે જેવી રીતે મિત્રો રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, આ તમે આના ટાઈપ વિશે તમને જાણ જ હશે. તો રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આપણે જેવી રીતના કોન્ક્રીટનું કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પછી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે એની અંદર પણ મોટાભાગે આપણે કોઈ જગ્યાએ આપણે કોન્ક્રીટના સ્ટ્રક્ચર્સનો ઓબ્ઝર્વ થયેલું હશે. પણ જ્યારે આપણે વધારે વર્ક પેસેજ માટે જગ્યા જોતી હોય એટલે કે કોઈ જગ્યા છે વર્ક પેસેજ માટે આપણે વધારે જગ્યા જોતી હોય ત્યારે આપણે કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે એની લિમિટેશન્સ પ્રમાણે આપણે એ યુઝ ના કરી શકીએ. તો ટ્રસ એ એક કન્સ્ટ્રક્શનની મેથોડોલોજી છે. જેવી રીતે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવવામાં આવે છે, એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના વેરહાઉસીસ છે એ મોટાભાગે આપણે ટ્રસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તમે અહીંયા એની ફિગર્સ જોઈ શકો છો કે આ વેરહાઉસની અંદર આ પ્રકારે તમે ઘણી બધી જગ્યાએ ઓબ્ઝર્વ થયેલું હશે કે એક શેડ ટાઈપનું આખું કન્સ્ટ્રક્શન બનાવેલું હોય છે. એ શેડની અંદર એના બે સપોર્ટ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ખૂબ જ વધારે હોય છે જેથી આપણને વર્ક કરવાની પેસેજ છે એ વધારે મળી જાય છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસની અંદર આ પાર્ટ છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે કન્સ્ટ્રક્શન પેસેજ છે અથવા તો વર્ક પેસેજ છે એ સૌથી વધારે મળે તેવી રીતે આપણે એ શેડની ડિઝાઇન કરીએ છીએ. એટલા માટે ટ્રસ ટેકનોલોજી છે એની અંદર સૌથી સ્યુટેબલ છે. તો આ ચેપ્ટરની અંદર જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ટ્રસના કયા કયા એલિમેન્ટ છે આપણે યુઝ કરી શકીએ અને તેની શું ઇફેક્ટ આવશે તેના વિશેનું આપણે માહિતી મેળવશું, એટલે કે એના એનાલિસિસ કરીશું અને તે પછી એનું ડિઝાઇન કરીશું. સ્ટ્રક્ચરલ મિકેનિક્સ વનના યુનિટ છ એટલે કે કોલમ અને સ્ટ્રટ વિશે વાત કરીએ તો કોલમ અને સ્ટ્રટ એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે, મતલબ કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટના એક પાર્ટ જ છે. જેવી રીતે આપણે કોઈ એક સ્કેલેટન છે એની અંદર બીમ છે, સ્લેબ છે, ફૂટિંગ છે, એવી રીતે કોલમ છે એ પણ એક સપોર્ટિવ એલિમેન્ટ છે કે જેના દ્વારા આખું સ્કેલેટન તૈયાર થાય છે. તો કોલમને જો આપણે ડિફાઇન કરવું હોય તો જ્યારે કોઈ વર્ટિકલ એલિમેન્ટ ઉપર અક્ષીય ભાર લાગતો હોય, વર્ટિકલ એલિમેન્ટ ઉપર
અક્ષીય ભાર લાગતો હોય, અક્ષીય કમ્પ્રેસિવ ભાર લાગતો હોય ત્યારે તેને કોલમ કહે છે. જ્યારે સ્ટ્રટ પર જે લોડ લાગે છે, કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે, એ કાં તો હોરિઝોન્ટલ હોઈ શકે છે, વર્ટિકલ હોઈ શકે છે, અથવા તો ઇન્ક્લાઇન્ડ હોઈ શકે છે. આ ત્રણે ત્રણ ભારને સહન કરવા માટે જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો ઉપયોગ થાય છે એને સ્ટ્રટ કહે છે. ત્યારે કોલમ છે એ માત્ર અને માત્ર વર્ટિકલ ડિરેક્શનની અંદર જ્યારે કોઈ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ મૂકવામાં આવે છે અને તેની ઉપર કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે તેને કોલમ કહે છે. મોટાભાગે કોલમ છે એની લેન્થ વધારે હોય છે, જ્યારે સ્ટ્રટની લેન્થ છે એ ઓછી હોય છે. તેના ઉપર ઓછો લોડ એપ્લાય થાય છે, જ્યારે કોલમની ઉપર વધારે કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય થાય છે. તો કોલમ અને સ્ટ્રટની અંદર આપણે આ ફંડામેન્ટલ્સનું ક્લિયરન્સ કરવાનું થશે અને એની ઉપર કેટલી પ્રકારના લોડ છે એ લાગી શકે છે. કોલમની એન્ડ કન્ડિશન વિશે પણ આમાં વાત કરવાની થશે કે કોલમની કેવી એન્ડ કન્ડિશન હશે તો એના ઉપર લોડની ઇફેક્ટ કેવી આવશે. એની બકલિંગ ઇફેક્ટ વિશે વાત કરવાની છે કે કોલમ છે એની લંબાઈ કેટલી રાખવી જોઈએ કે જેથી એની અંદર બકલિંગ છે એ મિનિમમ ક્રિએટ થાય અથવા તો ના ક્રિએટ થાય. બકલિંગનો મતલબ શું થશે તો કે જેવી રીતે એની અંદર કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય થશે એ કમ્પ્રેસિવ ફોર્સને લીધે એ કોલમ કેવો થશે, બેન્ડ થવાની શરૂઆત થશે. તો આ બેન્ડ થશે એટલે એની કોલમનું ફેલિયર થવાની શરૂઆત થશે. તો એ ઇફેક્ટ ક્રિએટ ન થાય એના માટે આપણે એની લેન્થ છે એ ડિસાઇડ કરીએ અથવા તો એના લેન્થ અને એના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ છે એને આપણે મેન્ટેન કરવાના થશે. તો આ ચેપ્ટરમાં આ રીતના આપણે એના ફંડામેન્ટલ્સ ક્લિયર કરવાના થશે. તો આ હતો આપણો સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1નો બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ કોર્સ કન્ટેન્ટ. કોર્સ કન્ટેન્ટમાં ટોટલ 6 યુનિટ આવે છે અને 6 યુનિટની થિયરિટિકલ એઝ વેલ એઝ આપણા પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન્સ છે એ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની થશે. હવે નેક્સ્ટ જે પાર્ટ આવશે તેના માટે આવશે ફંડામેન્ટલ ઓફ સ્ટ્રક્ચર એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. તો ફંડામેન્ટલ ઓફ સ્ટ્રક્ચર અને ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચરની ફિનોમિનાને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ વસ્તુ સમજવી પડશે કે સ્ટ્રક્ચર શું છે. સ્ટ્રક્ચર કેન બી ડિફાઈન એઝ ધ ડિફરન્ટ મેમ્બર આર કનેક્ટેડ ટુ ઈચ અધર એન્ડ અ સ્કેલેટન ઇઝ ફોર્મ્ડ. ધીસ સ્કેલેટન ઇઝ નોન એઝ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરને એવી રીતે ડિફાઈન કરી શકીએ કે જુદા જુદા સ્ટ્રક્ચરલ મેમ્બર ને એકબીજા સાથે કનેક્ટ કરી અને એક માળખાની રચના થાય છે અને આ માળખું છે એ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચરને આપણે એક્ઝામ્પલ લઈએ તો બિલ્ડિંગ થશે, ટ્રસ થશે, બ્રિજ થશે, ટાવર થશે અને ડેમ થશે. જુદા જુદા જે સ્ટ્રક્ચર છે એના જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એકબીજા સાથે કનેક્ટ થઈ અને જુદા જુદું સ્કેલેટનની રચના કરે છે અને એ સ્ટ્રક્ચરનું ફોર્મેશન ક્રિએટ કરે છે. જો આપણે બિલ્ડિંગનું એક્ઝામ્પલ લઈએ તો રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં જુદા જુદા સ્ટ્રક્ચરલ મેમ્બર કયા કયા હોઈ શકે તો કે સૌથી પહેલાં વાત કરીએ તો સ્લેબ સૌથી ઉપરના ભાગે હોય છે. એ સ્લેબનો ભાર છે એ ક્યાં ટ્રાન્સફર થશે, બીમની અંદર ટ્રાન્સફર થશે. બીમ છે એ કોને ભાર ટ્રાન્સફર કરશે, લોડ છે એ કોલમને ટ્રાન્સફર કરશે અને કોલમ છે એ વોલને ટ્રાન્સફર કરશે અને એના પછી એમાં ફૂટિંગમાં એ ભાર છે એ ટ્રાન્સફર થશે. ફૂટિંગ પછી એ ભાર છે એ જમીનમાં ટ્રાન્સફર થશે. આવી રીતે આખે આખો ભાર છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ અને આપણું સ્ટ્રક્ચર છે એ સેફ બનાવે છે. તો એવી રીતે આપણે બ્રિજ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિજની ઉપર સૌથી પહેલો જે મેઇન રોડ હોય છે એ રોડને શું કહે છે, ડેક સ્લેબ કહે છે. ડેક સ્લેબ છે જેના ઉપર ટકેલો છે એ ભાગને શું કહે છે, ગર્ડર કહે છે. ગર્ડર કોના ઉપર ટકેલા હોય છે, પિયર કેપ ઉપર હોય છે. પિયર કેપ કોના ઉપર ટકેલું હોય છે, પિયર ઉપર ટકેલું હોય છે. પિયરને પાઇલ કેપ ઉપર રાખવામાં આવે છે અને પાઇલ કેપ છે એ અલ્ટિમેટલી પાઇલ સાથે કે જે જમીનના ફાઉન્ડેશન સાથે કનેક્ટેડ હોય છે. આમ બ્રિજ ઉપર આવતો ટોટલ લોડ છે એ જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટના મારફતે ટ્રાન્સફર થાય છે અને આપણો સ્ટ્રક્ચરને સેફ બનાવે છે. તો હવે તમે સમજી ગયા હશો કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટના કનેક્શન્સથી જે સ્કેલેટન બને છે એને શું કહે છે, સ્ટ્રક્ચર કહે છે અને એના વેરિયસ મેમ્બર છે એકબીજા સાથે કનેક્ટ થઈ અને એક સ્ટ્રક્ચરના માળખાની રચના કરે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું કે સ્ટ્રક્ચર મિકેનિક્સ શું છે. વોટ ઇઝ સ્ટ્રક્ચર મિકેનિક્સ? સ્ટ્રક્ચર મિકેનિક્સ ઓર સોલિડ મિકેનિક્સ ઇઝ અ ફિલ્ડ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ ઇન વિચ યુ કમ્પ્યુટ ડિફોર્મેશન, સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન ઇન સોલિડ મટીરિયલ. કોઈ પણ સોલિડ મટીરિયલ્સ છે, કોઈ પણ બોડી છે એની ઉપર કેટલું ડિફોર્મેશન ક્રિએટ થાય છે, કેટલી સ્ટ્રેસીસ ક્રિએટ થાય છે અને કેટલા પ્રમાણમાં સ્ટ્રેઇન જનરેટ થાય છે, આ બધાનું જે મૂલ્ય છે
એના વિશેની આપણે વાત કરીએ, એના વિશેનું એનાલિસિસ કરવાની જે પદ્ધતિ છે, એનું મેથડોલોજી છે, એની જે ફંડામેન્ટલ પ્રોસેસ છે, એને શું કહે છે? સ્ટ્રક્ચર મિકેનિક્સ કહે છે. જે બોડી ઉપર આપણે બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ, એ બાહ્ય બળને લીધે જે પણ પ્રોપર્ટીસની અંદર ચેન્જ થાય છે, એ ચેન્જીસ થવાની જે પ્રોસિજર છે, એને ઓબ્ઝર્વ કરવાની મેથડને શું કહે છે? સ્ટ્રક્ચરલ મિકેનિક્સ કહે છે. અને ત્યારબાદ આપણે એના ઉપર એ ન થાય એના માટેની જે શું પ્રોસેસ કરી શકીએ તેના વિશેની માહિતી પણ આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સ 1 સમજી શકીશું. ધ પર્પઝ ઇઝ ટુ ડિટરમાઇન ધ સ્ટ્રેન્થ ઓફ સ્ટ્રક્ચર સચ એઝ બ્રિજ ઇન ઓર્ડર ટુ પેમેન્ટ ડેમેજ ઓર એક્સિડન્ટ. સ્ટ્રક્ચરની સ્ટ્રેન્થ છે એ ડિટરમાઇન કરવાનો મેઇન પર્પઝ શું છે, મેઇન હેતુ શું છે? તો કે એના ઉપર જે બાહ્ય બળ એપ્લાય થાય છે તેના લીધે સ્ટ્રક્ચરનું ડિફોર્મેશન ન થાય, અથવા તો વધારે પડતો જો લોડ એપ્લાય થશે તો એ સ્ટ્રક્ચરનું ફેલ્યોર પણ થઈ શકે છે. તો આ પ્રોસેસ ન થાય એના માટેનું સ્ટ્રક્ચર મિકેનિક્સનો ફંડામેન્ટલ આપણે સમજવો ખૂબ જ અગત્યનો છે. ધ સ્ટડી ઓફ સોલિડ મિકેનિક્સ ક્લોઝલી રિલેટેડ ટુ મટીરિયલ સાયન્સ. મટીરિયલ સાયન્સને ખૂબ જ રિલેટેડ છે. Since one of the fundamental is to have appropriate model for mechanical behavior of the material being used. એટલે કે એનો મિકેનિકલ બિહેવિયર, કોઈ પણ લોડ છે એને લીધે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ કેવો બિહેવિયર કરે છે, ફિઝિકલી એ કેવો બિહેવિયર કરે છે. જેવી રીતે મેં તમને હમણાં પહેલાં ડિસ્કસ કરેલું હતું કે મિકેનિકલ બિહેવિયરને જો અન્ડરસ્ટેન્ડિંગ કરવું હોય તો એના ઉપર કેવા પ્રકારના લોડ લાગે છે. જો ટેન્શન લોડ લાગતો હશે તો એની અંદર ખેંચાણ ઇફેક્ટ ઉદ્ભવશે, અને જો કમ્પ્રેસિવ ફોર્સ એટલે કે દાબ બળ લાગતો હોય તો એની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેસ ક્રિએટ થશે. તો આ બિહેવિયરને અન્ડરસ્ટેન્ડિંગ કરવાની જે પદ્ધતિ છે એ પણ સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં જ આવશે. નેક્સ્ટ જે પાર્ટ છે એ અહીંયા મેં તમને એક સળિયાનું એક્ઝામ્પલ આપેલું છે, એક બારનું એક્ઝામ્પલ આપેલું છે. બીજી જે ફિગર છે એની અંદર જો એક બે ટેન્શન ફોર્સ છે, બંને બાજુ ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય થાય છે, અને ઉપલી જે કલરફુલ ફિગર છે એની અંદર એ વસ્તુ સમજાવવામાં આવે છે કે સ્ટ્રક્ચર ઇન્ટરનલી કેવી રીતના બિહેવ કરશે. જેવી રીતે એની ઉપર બાહ્ય બળ એપ્લાય કરશું એટલે કે સ્ટ્રક્ચરની અંદર ઇન્ટરનલ ઇફેક્ટ છે એ કેવી જનરેટ થશે. મેં તમને સ્ટ્રેસની ફિનોમિના સમજાવી, તો કે જ્યારે બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ ત્યારે એની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે. એ રેઝિસ્ટન્સ ઓબ્વિયસલી ઓપોઝિટ ડિરેક્શનમાં જ ક્રિએટ થતું હશે. જો આપણે કોઈ એક ડિરેક્શનમાં બાહ્ય બળ એપ્લાય કરીશું તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ ક્રિએટ થાય છે. તમે જે ફિગરની અંદર ઓબ્ઝર્વ કરી શકો છો. નેક્સ્ટ જે પાર્ટ આવશે એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ અને તેની ઇફેક્ટ વિશે સમજીશું. ધ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરલ મેમ્બર ઇઝ ડન બેઝડ ઓન ધ ટાઈપ ઓફ લોડ કેરીડ બાય ધ મેમ્બર. કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બરની ડિઝાઇન છે એ તેના ઉપર કેટલા પ્રકારના લોડ લાગે છે તેના આધારે નક્કી કરી શકાય, અથવા તો તેના આધારે આપણે એનું ડિઝાઇન છે એ શક્ય થઈ શકે. તો તેના માટે આપણે સૌથી પહેલાં એ વસ્તુ સમજવી પડે કે જુદા જુદા પ્રકારના લોડ કયા હોઈ શકે અને તેની ઇફેક્ટ શું આવી શકે છે. તો વેરિયસ ટાઈપ્સ ઓફ લોડ આર એઝ બિલો. ફર્સ્ટ વન ટેન્સાઇલ લોડ, સેકન્ડ વન ઇઝ અ કમ્પ્રેસિવ ફોર્સ, થર્ડ વન ઇઝ અ શિયર ફોર્સ, ફોર્થ વન ઇઝ અ બેન્ડિંગ ફોર્સ, ફિફ્થ વન ઇઝ અ ટોર્શનલ ફોર્સ, એન્ડ સિક્સ્થ વન ઇઝ અ ટ્રાન્સવર્સ લોડ. આવી રીતે 6 પ્રકારે આપણે લોડને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ અથવા તો ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. પહેલો ટેન્સાઇલ લોડ આવશે, બીજો કમ્પ્રેસિવ ફોર્સ આવશે, ત્રીજો શિયર ફોર્સ આવશે, ચોથો બેન્ડિંગ ફોર્સ આવશે, પાંચમો ટોર્શનલ લોડ આવશે, અને છઠ્ઠો ટ્રાન્સવર્સ લોડ આવશે. હવે એની ઇફેક્ટ સમજવા માટે અહીંયા મેં એક ફિગર બતાવી છે, જે ફિગરના આધારે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો કે એલિમેન્ટ ઉપર કઈ રીતે લોડની ઇફેક્ટ આવે છે. સૌથી પહેલાં આપણે ટેન્સાઇલ લોડિંગની ઇફેક્ટ જો સમજીએ તો એ પદાર્થને ખેંચાણ બળ લાગે છે, એટલે ઓબ્વિયસલી એની લેન્થમાં વધારો કરશે, લંબાઈમાં વધારો કરશે, એટલે કે લંબાઈની દિશામાં એ પદાર્થ છે ડિફોર્મ થશે. બીજો આવશે કમ્પ્રેસિવ ફોર્સ છે, તો કમ્પ્રેસિવ ફોર્સ છે તમે જોઈ શકો છો કે લંબાઈમાં ઘટાડો થશે, કેમ કે બંને ફોર્સ છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે પણ અંદરની સાઈડ લાગે છે, જ્યારે ટેન્સાઇલ લોડમાં શું લાગે છે, એ ફોર્સ છે એ બહારની સાઈડ લાગે છે, તો એ લંબાઈમાં વધારો કરશે, જ્યારે કમ્પ્રેસિવ ફોર્સ છે લંબાઈમાં ઘટાડો કરશે. થર્ડ વન છે શિયર ફોર્સ છે. મેં તમને પહેલાં જ કીધેલું હતું કે બે ઇક્વલ મૂલ્યોના ફોર્સ છે પણ એની લાઇન ઓફ એક્શન છે એ કેવી છે, એક સરખી નથી. મેં તમને કાગળનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે કાગળને આપણે જો આ રીતે સેમ ટુ સેમ આપણે ફાડીએ તો એનો એ ચીરાઈ જશે આખો કાગળ, અને એ ચીરાવાની ઇફેક્ટ છે એને આપણે શિયર લોડિંગ ઇફેક્ટ કહી શકીએ. બીજું એના પછીનું આવશે ટોર્ક ઇફેક્ટ, એટલે કે ટોર્ક ઇફેક્ટ ટોર્શનલ મોમેન્ટ જ્યારે કોઈ પણ એલિમેન્ટ ઉપર લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો કોઈ પણ એલિમેન્ટનો એક છેડો છે એ ફિક્સ છે અને
એના ઉપરના છેડે એની પેરીફેરીમાં જે લોડિંગ ઇફેક્ટ લાગે છે એ ટોર્ક ઇફેક્ટ કહે છે. અને પાંચમી જે પાર્ટ આવશે એ બેન્ડિંગ ઇફેક્ટ આવશે. બેન્ડિંગ ઇફેક્ટ એટલે શું થશે તો કે જે એનો એમાં પણ એક છેડો છે એ ફિક્સ છે અને બાકીના છેડા ઉપર હોરિઝોન્ટલી લોડ ઇફેક્ટ થતું હોય છે અથવા તો મોમેન્ટ લોડ ઇફેક્ટ થતો હોય છે જેને લીધે એ પદાર્થ છે એ બેન્ડ થાય છે. આ રીતે આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર જે વેરિયસ ટાઈપના લોડની ઇફેક્ટ લાગે છે એ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવી. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જુદા જુદા પ્રકારના સ્ટ્રક્ચરની માહિતી મેળવીએ. તો સ્ટ્રક્ચરને આપણે મેઇનલી બે પાર્ટની અંદર ક્લાસિફાય કરી શકીએ છીએ. પહેલો પાર્ટ આવશે એ કન્સ્ટ્રક્શન મેથડના આધારે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્શન મેથડ એટલે કે એને કઈ રીતે બાંધકામ કરીશું સ્ટ્રક્ચરનું એના આધારે આપણે એના બે પ્રકાર પડે છે. પહેલો જે પાર્ટ આવશે એ લોડ બેરિંગ સ્ટ્રક્ચર આવશે અને બીજો જે આવશે એ ફ્રેમ સ્ટ્રક્ચર આવશે. મિત્રો, લોડ બેરિંગ સ્ટ્રક્ચર એટલે જેમાં દરેકે દરેક સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો લોડ છે એ દિવાલ મારફતે ફાઉન્ડેશનમાં જાય છે એને લોડ બેરિંગ સ્ટ્રક્ચર કહે છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર પ્રોપરલી આપણે એના ડિઝાઇન એલિમેન્ટ છે એ સેટ કરેલા હોય છે અને એ ડિઝાઇન એલિમેન્ટના આધારે જ એ લોડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે અથવા તો ટ્રાન્સફર થાય છે. જેમ કે સ્લેબનો ભાર છે એ બીમની અંદર ટ્રાન્સફર થશે અને બીમનો ભાર છે એ કોલમમાં ટ્રાન્સફર થશે, કોલમનો ભાર છે એ પ્લિન્થમાં ટ્રાન્સફર થશે અને પ્લિન્થ છે અલ્ટિમેટલી એ ફાઉન્ડેશનમાં લોડ ટ્રાન્સફર કરશે અને ફાઉન્ડેશન છે એ સોઇલમાં લોડ ટ્રાન્સફર કરશે. તો આ રીતના આખે આખું ફ્રેમ્ડ સ્ટ્રક્ચર છે એની અંદર સ્કેલ્ટન છે એ પ્રિપેર કરવામાં આવે છે અને સ્કેલ્ટન છે એના આધારે આપણે મલ્ટી સ્ટોરીનું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પોસિબલ છે. જ્યારે લોડ બેરિંગ સ્ટ્રક્ચરની એક લિમિટેશન્સ છે કે એનો લોડ છે એ દિવાલના મારફતે ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર થતો હોવાથી આપણે એની હાઇટ છે એ વધારે ન રાખી શકીએ. એ માત્ર 3-4 સ્ટોરીના બિલ્ડિંગ સુધી જ આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એપ્લાય કરી શકીએ છીએ. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર તમે ઓબ્ઝર્વ કરેલું જ હશે કે અત્યારે મિત્રો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે એ 20-20, 50-50 માળ સુધીના બનેલા છે. તો આ બંને એની મેથોડોલોજીના આધારે આપણે એનું અન્ડરસ્ટેન્ડિંગ મેળવ્યું. હવે સ્ટ્રક્ચરને આપણે એના મટીરિયલના આધારે જો ક્લાસિફાય કરવા હોય તો તેના 5 પ્રકાર પાડી શકાય છે. પહેલો ભાગ આવશે એ RCC સ્ટ્રક્ચર આવશે, બીજો જે ભાગ આવશે એ મેશનરી સ્ટ્રક્ચર આવશે, ત્રીજો ભાગ આવશે એ સ્ટીલ સ્ટ્રક્ચર આવશે, ચોથો ટિમ્બર સ્ટ્રક્ચર અને પાંચમો એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર. જે રીતના એના મટીરિયલ છે એના આધારે તમે એ વસ્તુ એઝ્યુમ કરી શકો છો કે RCC સ્ટ્રક્ચર મોટાભાગે આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગની અંદર તમે જોયા જશે. એના જુદા જુદા સ્ટ્રક્ચરલ મેમ્બર છે, બીમ છે, કોલમ છે, સ્લેબ છે, આ બધા RCCના બનેલા હોય છે. RCC એટલે રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ, એના બનેલા હોય છે. મેશનરી સ્ટ્રક્ચર એટલે શું થશે તો કે એ પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં જ્યારે આપણે વોલનો પાર્ટ છે એટલે કે દિવાલનો જે પાર્ટ છે જેમાં આપણે બેલા અને ઈંટ, પથ્થર અને ઈંટનો ઉપયોગ કરીએ છીએ, આ સ્ટ્રક્ચરને શું કહે છે? મેશનરી સ્ટ્રક્ચર કહે છે. પછી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં મોટાભાગે સ્ટીલ રૂફ ટ્રસ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે તો સ્ટીલ સ્ટ્રક્ચર છે તમે ત્યાં મોટાભાગે જોવા મળે છે. ટિમ્બર સ્ટ્રક્ચર એટલે લાકડાના સ્ટ્રક્ચર, જ્યાં મોટા પ્રમાણમાં લાકડું અવેલેબલ હોય, વુડન મટીરિયલ છે એ અવેલેબલ હોય ત્યાં આપણે લાકડાના સ્ટ્રક્ચરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. મોટાભાગે ફોરેન કન્ટ્રીઝની અંદર આપણે લાકડાનો પાર્ટ છે એ સૌથી વધારે જોવા મળે છે. એક એ પ્રકારના સ્ટ્રક્ચર છે વુડન ફ્લોરિંગ જોવા મળે છે. વુડન ફ્લોરિંગનો મતલબ થાય છે એની અંદર ઓછી ઇલ્યુસ્ટ્રેશન ક્રિએટ થાય છે. ઓછા ઇલ્યુસ્ટ્રેશન મતલબ શું થશે તો કે એની અંદર હીટનું પ્રમાણ પણ ઓછું એબ્ઝોર્બ થશે અને ઠંડીનું પ્રમાણ પણ ઓછું એબ્ઝોર્બ થશે, જેથી આપણે જે એટમોસ્ફિયરમાં રહેવા માટે એને ડિઝાઇન કરેલું હોય એ એટમોસ્ફિયરમાં એ રહી શકે. પાંચમો જે પાર્ટ આવશે એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરનો આવશે. તો કે મોબાઈલ ટાવર છે એની હાઇટ ખૂબ જ વધારે હોય છે. જ્યારે સ્ટ્રક્ચરની હાઇટ ખૂબ જ વધારે હોય છે ત્યારે સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો પોતાનો સેલ્ફ વેઇટ છે એ ખૂબ જ વધારે હોય છે. ત્યારે આપણે એવું મટીરિયલ સિલેક્ટ કરવું જોઈએ કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો પોતાનો વજન છે એ બહુ ઓછો આવે અને આપણી સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી છે એ મેન્ટેન થાય છે. તો સ્ટીલના કમ્પેરમાં એલ્યુમિનિયમનું વજન છે એ ખૂબ જ ઓછું હોય છે, જેથી આપણે મોબાઈલ ટાવર છે એમાં આપણે એલ્યુમિનિયમ એલિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતના આપણે સ્ટ્રક્ચરના બે જે પાર્ટ છે એ જોયેલા છે. હવે આ રીતે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 નો બ્રીફ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ એક્સપ્લેન કરેલો છે અને
जेनी अंदर आपणे पाछू एक वार रिविजन कराई दू तो जेमा आपणे फर्स्ट ऑफ ऑल यूनिट कंटेन्ट जोया के स्ट्रक्चरल मिकेनिक्स वन में टोटल छ यूनिट छे तो छे छ यूनिट में केटला चेप्टर्स आवे छे ए चेप्टर्स नी थियोरिटिकल अने प्रेक्टिकल एप्लिकेशन शू छे तेना फंडामेंटल्स नी इंट्रोडक्शन मेळवी त्यारबाद आपणे स्ट्रक्चर नी डेफिनेशन विषे माहिती मेळवी के स्ट्रक्चर शू छे पछी स्ट्रक्चर मिकेनिक्स विषेनी माहिती मेळवी के स्ट्रक्चर मिकेनिक्स कोने कहेवाय एना फंडामेंटल्स शू छे एनी एप्लिकेशन शू छे अने एनी नेसेसिटी शू छे स्ट्रक्चर मिकेनिक्स शू कामे भणवू जोईए एना विषेनी माहिती आपणे मेळवी अने त्यારબાદ આપણે જુદા જુદા પ્રકારના લોડ અને તેની સ્ટ્રક્ચર ઉપર શું ઇફેક્ટ આવશે એના વિશેની વાત કરી તો પાંચ પ્રકારના લોડ છે ટેન્સાઇલ કમ્પ્રેસિવ શીયર બેન્ડિંગ ટોર્શનલ અને ટ્રાન્સવર્સ છ પ્રકારના જે લોડ છે એના વિશેની આપણે માહિતી મેળવી અને લાસ્ટ વન આવશે આપણે સ્ટ્રક્ચરના જે બે પાર્ટ આપણે પાડેલા છે સ્ટ્રક્ચરનું ક્લાસિફિકેશન જોયું છે કે જેની અંદર બે પ્રકારના સ્ટ્રક્ચરનું ક્લાસિફિકેશન થાય છે એક મટીરિયલના આધારે એને ડિવાઇડ કરી શકીએ છીએ અને એક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીના આધારે ડિવાઇડ કરી શકીએ છીએ મટીરિયલના આધારે પાંચ પ્રકાર પડે છે અને કન્સ્ટ્રક્શન મેથોડોલોજીના આધારે એના બે પ્રકાર પાડી શકાય છે આ રીતે આપણે આખો સ્ટ્રક્ચર મિકેનિક્સ વનના સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે થેન્ક યુ સો મચ